આજે જામનગર સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે. જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, કલેક્ટર રવિશંકર, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, પૂર્વ ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમૂર સહિતના આગેવાનોએ મતદાન કર્યું હતું. કેટલાક ઈજાગ્રસ્ત અને વરિષ્ઠ નાગરિકોએ વ્હીલચેરમાં મતદાન મથક પહોંચી મતદાન કરી દરેક સ્થિતિમાં લોકશાહીના પર્વને સફળ બનાવવાનો સંદેશ આપ્યો હતો. દરેક રાજકીય પક્ષના આગેવાનોએ પોતપોતાના પક્ષના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ખાતામાં, નરેન્દ્રભાઈ મોદી સાહેબના ખાતામાં, વિજયભાઈ રૂપાણી સાહેબના ખાતામાં મતદાન કરવા લોકો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની 50 ઉપર સીટો જામનગર મહાનગરપાલિકામાં આવવાની છે. વિકાસની રાજનીતિ ઉપર ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. તમે જોયું જામનગરમાં અનેક વિકાસના કાર્યો થયા છે અને અત્યારે ચાલુ પણ છે. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદા, ગુંડાધારા અને હમણાં જ જાહેરાત કરી આવતા માર્ચમાં 17માં લવ જેહાદ જેવા કાયદા લાવી અને લોકો ભારતીય જનતા પાર્ટી તરફ ખૂબ મતદાન કરવાના છે અને જામનગર 64માંથી 50થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીના ખાતામાં આવવાની છે. ધર્મેન્દ્રજી, જે રીતે લોકશાહીનો મહાપર્વ છે ત્યારે મતદારોને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે તમે શું અપીલ કરશો? ખાસ કરીને લોકો, મેં પહેલાં કીધું કે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ ઉપર આલે છે. લોકોને વિશ્વાસ છે કે ખૂબ વિકાસ જામનગરમાં થયો છે અને લોકોએ વિકાસની રાજનીતિ ઉપર ખૂબ મોટા પાયે મતદાન કરવાના છે. તમે જોયું હશે અત્યારથી 7 વાગ્યાથી દરેક જગ્યાએ મતદાન મોટા પાયે થાય છે, એટલે લોકોને મારી નમ્ર અપીલ છે કે ખૂબ મતદાન ઊંચું કરી રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનના ખાતામાં આપણે સીટું અહીંથી જામનગરનું વધુમાં વધુ પહોંચાડવાની છે. એટલે લોકોને અપીલ છે કે મતદાન કરવું આપણી ફરજ છે અને આપણું ધર્મ છે. રાજ્યના મુખ્યમંત્રી હોય કે દેશના વડાપ્રધાન હોય કે દેશના રાષ્ટ્રપતિ, એને પણ એકમતનો અધિકાર છે અને આપણે પણ એકમતનો અધિકાર છે. એટલે ખૂબ વધુમાં વધુ જામનગરવાસીઓ મતદાન કરે એવી ખાસું અપીલ કરું. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એવી જામનગર કોર્પોરેશનમાં આજે મતદાનનો દિવસ હોય ત્યારે નાગરિક તરીકે અમારું દાયિત્વ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ આપણે સૌ જાણીએ છીએ. નાગરિકોને, સ્થાનિક નાગરિકોને સ્પષ્ટથી, સૌથી વધુ સ્પષ્ટથી આ ચૂંટણી છે ત્યારે નાગરિક તરીકેનું મેં મારું દાયિત્વ, મારી ફરજ મતદાન કરી અને બજાવી છે. આપના માધ્યમથી સર્વે નાગરિકોને અપીલ કરું છું, 6 વાગ્યા સુધીનો સમય છે મતદાનનો, આપ આપને અનુકૂળ સમયે અવશ્ય બહાર આવો અને મતદાન ચોક્કસ કરો. જામનગર શહેરની આપણી જે અણથંભી વિકાસ યાત્રા છે એને આપણે સૌ સાથે મળી અને મજબૂતીથી ફરીથી એક વખત વેગ આપીએ એવી અપીલ કરી મતદાન અવશ્ય કરો. મતદાન મોટી મોટી સંખ્યામાં થાય, મોટા પ્રમાણમાં થાય એ પ્રકારનાનું વાતાવરણમાં આપ સૌ નાગરિકો તરીકે આપના દાયિત્વના માધ્યમથી ભાગરૂપ રહ્યો એવી આપ સૌને હૃદયપૂર્વકની અપીલ કરું છું. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડના 645 જેટલા મતદાન કેન્દ્ર ઉપર સવારેથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હું જામનગર જિલ્લાના વોટર્સને અપીલ કરું છું કે આપ લોકો મોટી સંખ્યામાં આવીને કોરોનાના સેફટી જે ગાઈડલાઇન છે, જે SOP છે, એના આધારે આપણે મતદાન કેન્દ્રની આપણે રચના કરી છે. આપ લોકો મોટી સંખ્યામાં આવો અને લોકશાહીને મજબૂત બનાવો. કોરોનાના દર્દી માટે મતદાનની વ્યવસ્થા, અગર કોઈ દર્દી હોય તો એના માટે એને રિટર્નિંગ ઓફિસરને સંપર્ક કરીને અને PPE કિટ પહેરીને આવવાનું હોય છે, પણ એ સાંજની વાત છે. અત્યારે દિવસ દરમિયાનમાં કોઈ પણ કોરોના પોઝિટિવ દર્દી મતદાન કેન્દ્ર માટે આવશે નહીં. એટલે મારી વિનંતી છે આપ લોકો કે પ્લીઝ મોટી સંખ્યામાં આવો અને મતદાન કરો. આજે જામનગર વોર્ડ નંબર 4, જેને લોકો જામનગરના વોર્ડ નંબર 4 તરીકે ઓળખે છે, મારા માટે આ નવા ગામ ગેડ વિસ્તાર છે. મારી જન્મભૂમિ છે, મારી કર્મભૂમિ છે, મારું બચપન, મારી જવાની, આ બધું અહીંયા જ છે. એક વખત આ જ જગ્યાએ મેં સામાન્ય નાગરિક તરીકે મતદાન કર્યું છે. 1996માં મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે હતો ત્યારે મેં મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અહીંયા જ મતદાન કર્યું છે. 10 વર્ષ હું સાંસદ હતો ત્યારે પણ મેં અહીંયા જ મતદાન કર્યું છે. આજે હું ધારાસભ્ય છું. આજે પણ મારી ફેમિલીની સાથે હું મતદાન કરવા આવ્યો છું. મને આનંદ એ વાતનો છે કે લોકો લોકશાહીના પર્વને આનંદ અને ઉમંગથી ઉજવી રહ્યા છે. સાચી લોકશાહી કેને કહેવાય, શાંતિપ્રિય મતદાન અને લોકોનો પ્રેમ, એકબીજા રાજકીય હરીફો હોય
હસી મજાક કરતા અમને સામે અમે એકબીજા મિત્રોને મળીએ છીએ એ જ અમારા માટે ખુશીનો માહોલ છે. અને અમે આશા રાખું છું કે અનએજ્યુકેટેડ પ્રજા હોવા છતાં પણ અહીં 80-85% જેવું મતદાન થશે અને શાંતિપૂર્ણ મતદાન થશે એટલી હું જાહેર જનતાને ખાતરી પણ આપું છું અને આપના માધ્યમથી અપીલ પણ કરું છું કે આપ પણ બહાર નીકળો, આપને યોગ્ય લાગે પાર્ટીને મત આપો, મતદાન કરવા માટે આપ બહાર નીકળો. વોર્ડ નંબર 5ની અંદર ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના અમે ઉમેદવાર જયંતિભાઈ સાવલિયા, કરશનભાઈ કરમૂર, કમળાબા ઝાલા, સોનલબેન ઘેડિયા સતત અમે વિસ્તારની અંદર લોકસંપર્ક કરીને લોકોને જાગૃત કરી રહ્યા કે આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજય બનાવો. અને લોકોનો ખૂબ જ ઉત્સાહ છે, આજે બધાય મતદાન મથક ઉપર અત્યારે લાઈનો લાગી ગઈ છે, લોકો વધુમાં વધુ મતદાન કરશે અને પોતાના નક્કી કરેલા ઉમેદવારોને વિજય બનાવવા માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. તો અમને ભરોસો કે આમ આદમી પાર્ટીના અમારા 4 કેન્ડિડેટ છે એ 100% નિશ્ચિત અમે વિજય બનશું. ખાસ કરીને મતદાન કરવા માટે પ્રજાને શું અપીલ રહેશે? અમારી છેલ્લા 25 વર્ષની મારી વ્યક્તિગત કામગીરીના કારણે લોકોના હારી અમારે પારિવારિક સંબંધો હોય, તમામ સમાજના લોકો હારે મારે પરિચય હોય, તમામ લોકો મને ખૂબ જ પ્રેમ અને લાગણીથી મારી સાથે જોડાયેલા છે, હું પણ લોકોની સાથે પ્રેમ અને લાગણીથી જોડાયેલો છું. એના કારણે વધુમાં વધુ લોકો મતદાન કરશે અને અમારો વિજય નિશ્ચિત થશે.